नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो अमारा विशेष कार्यक्रम में मुद्दो तमारो। हूँ छु आनंद बारोट अने आप मारी साथे जोई रह्या छो केटीवी न्यूज गुजराती। दर्शक मित्रों, जे रीते आपणे 24-48 कलाकथी जोई रह्या छे के जे रीते राजकारणनी अंदर गरमाव आवी गयो छे, क्यांक ने क्यांक जोवा जईए तो महाराष्ट्र, क्यांक ने क्यांक जोवा जईए तो काले गुजरात, पछी दिल्ली, एम आखू राजकारण कदाच दौड़तू थई गयू छे। अने आजे जो आखो चितार जोवा जईए तो आसामना गुवाहाटीमां जईने अटकी पड्यो छे। आपणे जोई रह्या छे के महाराष्ट्रना राजकारणनी अंदर बहुज मोटी एक गतिविधि चाली छे, बहुज मोटो उछाळ आव्यो छे। जे उछाळना कारणे कदाच कही शकाय के एक एवं नाम, एकनाथ शिंदे, एक एवं नाम के जे नामे कदाच महाराष्ट्रना राजकारणने हच मचावी नाख्यो छे। आप जाणो छो एवी रीते के ज्यारे साथे मळीने काम करता हईए छे त्यारे कदाच कोई नोंध लेतुं नथी, पण ज्यारे विखूटा पड़वानी वात आवे छे एटले चारे बाजू नोंध लेवानी शरूआत थई जाय छे। एकनाथ शिंदे एक एवं नाम के जेने महाराष्ट्र सरकार नी अंदर खूब ज मोटू काम करेलू छे, सारी पदवी पण मेळवेली छे, सारा काम पण करेला छे, जेने शिवसेनामांथी कदाच बालासाहेब ठाकरे ने पोताना गुरु कह्या छे ने एवुं कीधुं छे के अमे हिंदुत्व एमनी जोडेथी शीख्या छीए, अमारे एकतामां ज रहेवुं छे। आ बधा ज निवेदनो आपेला छे एकनाथ शिंदे। तो पछी एवुं शुं थयुं के जेना कारणे आवी बळवाखोरी करवी पड़ी? એવું તો શું થયું કે જેના કારણે એકનાથ શિંદે પોતાના સહયોગી ધારાસભ્યોને લઈ અને પહેલા સુરત આવે છે, સુરતની હોટલમાં રોકાય છે, પછી કાર્યક્રમ એવો થાય છે કે મહારાષ્ટ્રથી બે મોટા કદાવર નેતા આવે છે એમને મળવા માટે, પણ કશું થઈ શકતું નથી એટલે નેતાઓ પાછા જાય છે, પછી પાછું રાજકારણની અંદર ગરમાવટ આવે છે। આ વાત થઈ ગુજરાતની, એની સામે જો જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર જ્યારે જે સરકાર છે, જે સીએમ છે, એમના ઘરે પણ ક્યાંક ને ક્યાંક બેઠકો શરૂ થઈ જાય છે, ક્યાંક ને ક્યાંક વાતોનો દોર શરૂ થઈ જાય છે, શિવસેનાની અંદર પણ ક્યાંક ચહલપહલ જોવા મળે છે। આ બધાની વચ્ચે જ્યારે અમિત શાહ જેપી નડ્ડાને મળે છે, પછી ગુજરાતના જે મુખ્યમંત્રી છે એ અને પાટીલ મળે છે, પછી પાછો એક સત્તાનો દોર શરૂ થાય છે, ક્યાંક ને ક્યાંક ચર્ચાનો દોર શરૂ થાય છે અને ક્યાંક ને ક્યાંક નવી વાતો બહાર આવે છે। આ દોર રાતે મોડા સુધી ચાલે છે અને મોડાથી સુરતની જે હોટલ છે, હોટલની આગળ 4 લક્ઝરી બસો લાવી દેવામાં આવે છે। આ લક્ઝરી બસોની અંદર બેસાડીને જેટલા પણ ધારાસભ્યો છે એમને આસામમાં ગુવાહાટી લઈ જવામાં આવે છે। એક નાટ્યાત્મક આખું એક ચિત્ર ઊભું થયું છે દર્શક મિત્રો। આ ચિત્રને નાટ્યાત્મક એટલા માટે કહું છું કે જે રીતે જુઓ છો કે એક વ્યક્તિ છે, બાલાસાહેબ ઠાકરેની જો કદાચ વાત કરીએ તો એક વ્યક્તિ છે કે જેને શિવસેનાને કદાચ એક મજબૂત મનોબળ આપીને મહારાષ્ટ્રની અંદર ખૂબ સારું કામગીરી કરી, પછી રાજકારણની અંદર પણ એમને ચંપલાવ્યું, રાજકારણમાં એમના દીકરા ઉદ્ધવ ઠાકરે છે એ રીતે જે રીતે એમને પણ અત્યારે સારી કામગીરી કરી રહ્યા હતા, બધું સરસ રીતે ચાલી રહ્યું હતું, ને ક્યાંક ને ક્યાંક એકનાથ શિંદે કે જેને કદાચ શિવસેનાના અવિભાજ્ય અંગ ગણી શકાય છે એવા એકનાથ શિંદે જ્યારે આવી બળવાખોરી કરે છે કે આવું કરે છે, ત્યારે કદાચ ક્યાંક ને ક્યાંક આખા હિન્દુસ્તાનની નજર મહારાષ્ટ્ર ઉપર જઈને અટકે છે। કાલે કદાચ જો કહી શકાય કે એપી સેન્ટર બન્યું હતું સુરત, તો આજે ક્યાંક એપી સેન્ટર બન્યું છે આસામનું ગુવાહાટી। દર્શક મિત્રો, આપ જાણો છો એવી રીતે કે જ્યારે નાની નાની બાબતો જ્યારે રાજકારણમાં બનતી હોય છે ને ત્યારે એની નોંધ લેવામાં આવતી નથી, પણ ના નાની નાની બાબતો ભેગી થઈને જ્યારે કોઈ મોટી ઘટના બની જાય છે ત્યારે ખૂબ જ મોટું એક નવું કહી શકાય ને કે એક આખું મહાભારત એક નવું સામે આવી જાય છે। ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે નાની મોટી ગતિવિધિઓ રાજકારણમાં જોવા મળે છે, રાજકારણની અંદર ઉથલપાથલ જોવા મળે છે, રાજકારણમાં લોકોનું આવવું અને જવું ખૂબ જ સામાન્ય ઘટના બની ગઈ છે, પણ કોઈ એક વ્યક્તિના આવવાથી કદાચ એક આખી સત્તાનું પરિવર્તન થવું, કોઈ એક વ્યક્તિના આવવાથી કદાચ સીએમ પદ જેવા એક મક્કમ પદને પણ અસર થવી, કોઈ એક વ્યક્તિનું કદાચ સહેજ આગું પાછું થવું જેના કારણે આખા રાજ્યનું કહી શકાય કે રાજકારણ બદલાઈ જવું એવી ઘટનાઓ જવલ્લે જોવા મળતી હોય છે, અને આવું પહેલી વાર બન્યું નથી, આવું ઘણી બધી વાર આવી નાની મોટી ઘટનાઓ આપે જોયેલી છે, અમે પણ જોયેલી છે, આ દેશે પણ જોયેલી છે, આ દેશે ઘણી બધી એવી નાની મોટી ઘટનાઓ જોયું છે કે જે કરીને હવે અત્યારે કદાચ નવાઈ નથી લાગતી, અત્યારનો જે મતદાર છે
એને પહેલા કદાચ ખૂબ જ મોટી નવાઈ લાગતી હતી કે આમાંથી આમાં ગયા, સત્તા પરિવર્તન થઈ ગઈ, આ થયું તો કદાચ બહુ જ મોટો હોબાળો થઈ રહ્યો હતો. પણ હવે જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ મતદારોને પણ હવે આ ખૂબ જ એકદમ સામાન્ય લાગવા માંડ્યું છે. એનું કારણ છે કે હવે કેવું થઈ ગયું છે કે કોઈ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું અથવા તો કોઈ બીજા પક્ષનો સાથ સહકાર લેવો અથવા તો સત્તાની રૂએ ક્યાંક ને ક્યાંક કોઈની સાથે હાથ મિલાવો, આ બધી ખૂબ જ રાજકારણની અંદર ખૂબ જ એક નાની નાની ઘટનાઓ હવે લોકો માનવા માંડ્યા છે. કેમ કે જ્યારે લોકો હોય છે, કાલે પણ મેં વાત કરી હતી ને આજે પણ વાત કરવા જઉં છું કે જે લોકો હોય છે એ મતદાર હોય છે. મતદાર જે છે એ મતદાર જ્યારે આંગળી ઉપર કાળું ટપકું મુકાવીને લાઇનમાં ઊભા રહીને જ્યારે કોઈને મત આપે છે ત્યારે કદાચ આ લોકો સત્તા ઉપર બેસે છે, અને સત્તા ઉપર બેસે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જઈ અને એક નવું પરિવર્તન આવે છે, સત્તાનું પરિવર્તન આવે છે. અને આ સત્તાના પરિવર્તનની અંદર આપણે જાણી શકીએ છીએ કે કંઈક નવું ઉથલ પાથલ આવે છે. આપણે જોઈએ રીતે કે એકનાથ શિંદે એક એવું નામ કે જે કદાચ આખા હિન્દુસ્તાનના મોઢા ઉપર અત્યારે ચાલી રહ્યું છે, આખા હિન્દુસ્તાનના મીડિયા જગતના લોકો કદાચ પોતાના કેમેરા એ તરફ કરીને બેઠા છે અને આખા હિન્દુસ્તાનની એક મીટ છે. શું થશે, શું આવશે પરિણામ? કેમ કે જ્યારે આવી કોઈ મોટી ગતિવિધિઓ થતી હોય છે ત્યારે એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ આ ગતિવિધિઓ ચાલતી હોય છે, પણ એક દિવસ એનો અંત આવે છે. અને જ્યારે અંત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક નવું પરિબળ કે નવું પરિણામ આપણને જોવા મળે છે. ત્યારે આ બધાની વચ્ચે જ્યારે વાત કરવા જઈએ રાજકારણની, તો આજે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે મારા સહયોગી રવિ, મારા સહયોગી આરતી અને નેતા કોંગ્રેસ. સ્વાગત છે આપ સૌનું અમારા વિશેષ કાર્યક્રમ મુદ્દો તમારોમાં. મુકેશભાઈ, કદાચ કહેવા જઈએ કે રાજકારણની અંદર ખૂબ જ મોટું પરિવર્તન આવી રહ્યું છે, કદાચ રાજકારણ આગું પાછું પણ થઈ રહ્યું છે, અને કદાચ ગઈકાલથી જોઈએ તો કદાચ ઉપરથી લઈને નીચે સુધી, નાનામાં નાના રાજકારણીથી લઈને મોટામાં મોટા કદાવર નેતા સુધી એક જ મીટ માંડીને લોકો બેઠા છે કે શું થશે. તો મુકેશભાઈ, કદાચ અમે આ મીડિયાના માધ્યમથી, KTV ન્યૂઝના માધ્યમથી આપની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે શું છે સમગ્ર માહિતી. જી મુકેશભાઈ, હાજી, શું છે સમગ્ર માહિતી મુકેશભાઈ? શું કહેશો જે ઘણા કલાકોથી આ એક ચાલી રહ્યું છે? એકનાથ શિંદે જે રીતે પહેલા ગુજરાત આવ્યા, સુરતમાં રહ્યા, ગઈકાલે રાત્રે આસામ ગુવાહાટી પહોંચ્યા છે, અને આખું રાજકારણ કદાચ મહારાષ્ટ્રનું જે રીતે ઉથલ પાથલ થઈ રહ્યું છે, શું કહેશો એના વિશે? એટલે આની અંદર તો એવું છે કે એકનાથ શિંદેજી ગઈકાલે જે કહેતા હતા એક સવાલ છે, કારણ કે જે રીતે એમણે ગઈકાલે સવારે અને બપોર સુધી જે વાત ચાલી એની અંદર એવું હતું કે એમની પાસે 29 ધારાસભ્યો છે, પણ એ ધારાસભ્યોને એ લોકો દર્શાવી શક્યા ન હતા. અને આમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ એવું છે કે જે રીતે બીજેપીની ભૂમિકા આની અંદર બહુ સબળ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારથી મહારાષ્ટ્રની આ આઘાડી સરકાર બની ત્યારથી એને તોડવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને પહેલા પણ એ લોકો અનેક પ્રયત્નો કરી ચૂક્યા છે અને ફ્લોર પર સાબિત કરી શક્યા નથી વિશ્વાસનો મત. આ પણ એક મોટું કારણ છે. એનું તાદસ્ય દાખલો આપણે જોવા જઈએ તો બીજેપીના જે ગુજરાતના પ્રમુખ છે, જે CR પાટીલ સાહેબ, એમને સુરતની અંદર હોટલ બુક કરાવી. મને એમ લાગે છે કે ભારત દેશની અંદર કેટલાય રાજ્યોમાં ભાજપની સરકાર છે, છતાંય મને એમ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટી શું કરવા માંગે છે આ દેશની અંદર, એક સવાલ લોકોના મગજમાં અત્યારે ઉપસી રહ્યો. જી મુકેશભાઈ, આપને સહેજ રોકવા માંગીશ. મુકેશભાઈ, ગઈકાલે જે રીતે આપે, મુકેશભાઈ અહીંયા રોકવા માંગીશ. ગઈકાલે આપે જે રીતે કહ્યું કે CR પાટીલે કદાચ જે કઈ વ્યવસ્થા કરી હોય એ તો કદાચ એક કહી શકાય કે અટકળની બાબત છે, પણ આજે જે ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે, આસામમાં લઈ જવામાં આવ્યા છે, એમાં કોણ હોઈ શકે? શું કહેશો એના વિશે? એટલે મારું એ જ કેવું છે કે જો એમને કોઈ પણ જાતનો ડર નથી, બરાબર,
અને જો બધું સમૂહ સુતૃત છે તો પછી આ ધારાસભ્યોને અહીંથી સીધા સેના માટે લઈ જવામાં આવ્યા ગુવાહાટી, એ મને એક એ પણ એક મનમાં મોટો સવાલ છે. એટલે ક્યાંક ને ક્યાંક એકનાથ શિંદેજીને પણ પોતાના ધારાસભ્યો સાચવવાનો કે એક ડર હોય એવું મને લાગે છે. કારણ કે જે બધા ધારાસભ્યો એમની સાથે ગયા એમનો પણ કદાચ ગયા પછી એક મત ન હોઈ શકે. એટલે આ તો ક્યાંક ને ક્યાંક એવી વાત છે કે ફ્લોર પર ત્યારે સાબિત કરવાનું આવે ત્યારે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. પણ મને એવું લાગે છે હાલ કે ફ્લોર પર સાબિત નહીં કરી શકે બીજેપી, અને એટલે જ બીજેપી ફૂકી ફૂકીને પગલા ભરે છે. જી, મારી સાથે મુકેશભાઈ જોડાયેલા રહેજો, મારા સહયોગી રવિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. રવિ, કે ટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપણે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે આપણા દર્શક મિત્રો જોડે સાચી અને સચોટ માહિતી પહોંચે, નહીં ખોટી વાતો, માત્ર ને માત્ર સીધી અને સચોટ વાતો જ આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. તો સીધી પહેલા શરૂઆતથી કરું છું રવિ, પહેલો પ્રશ્ન આપને એ પૂછું છું કે એકનાથ શિંદે કોણ છે અને અચાનક કેમ બળવાખોર બન્યા છે, શું કહેશો એના વિશે? છેલ્લા બે દિવસથી જો આપણે વાત કરીએ આનંદભાઈ, તો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દરેક જગ્યાએ જોઈએ તો માત્ર એક જ મુદ્દો છે, સુરત, સુરતથી ગુવાહાટી, અને કોણે કર્યું? એકનાથ શિંદે. હવે એકનાથ શિંદે જ્યારે અત્યાર સુધી જે રીતે તેમનું રાજકારણ રહ્યું છે ત્યારે રાજકારણની અંદર જો વાત કરવામાં આવે તો શિવસેનાના દિગ્ગજ નેતા તેમને ગણી શકાય. તે દિગ્ગજ નેતા હોવા છતાં થાણેના કોપરી પંચપકડી બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ઉદ્ધવના શાસનમાં એટલે કે જે અત્યારે સીએમ છે તેમના શાસનમાં તે નગર વિકાસ મંત્રી પણ તેઓ બન્યા. થાણે મહાનગરપાલિકામાં બે વખત તેઓ નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે, અને એવું કહી શકાય કે ભાજપ શિવસેના ગઠબંધનમાં સરકારમાં તેઓ મંત્રી પણ પહેલા રહી ચૂક્યા છે. એટલે જોવા જઈએ, હોદ્દાની રીતે જોવા જઈએ તો તેમનું પ્રભુત્વ ચોક્કસથી, તેમને સારી રીતે પ્રભુત્વ પણ આપવામાં આવ્યું છે. થાણેની અંદર જોવા જઈએ તો તેમનું પ્રભુત્વ ખૂબ સારું છે, અને જ્યારે હિન્દુત્વવાદીની વાત તેઓ જ્યારે બે દિવસથી કહી રહ્યા છે ત્યારે એવું કહી શકાય કે બાલ સાહેબ ઠાકરે પછી એક ચહેરો, એક મોટો ચહેરો જે સામે આવે એમના પરિવાર સિવાયનો, તો આમનું નામ ચોક્કસથી લઈ શકાય. એટલે એકનાથ શિંદે જોવા જઈએ તો આમ તો મોટા ગજાના શિવસેનાના નેતા કહી શકાય, પરંતુ છેલ્લા બે દિવસથી તેમને એક બળવાખોર નેતા તરીકે જે ઉપનામ મળ્યું છે ત્યારે હવે આગળના દિવસોમાં તેમના ભવિષ્યમાં તેઓ કઈ રીતે આગળ વધે છે તે તો સમય જ બતાવશે. પરંતુ પરિસ્થિતિ આખી જે ઊભી થઈ છે તેમની મનમાની ન ચાલી એમ કહી શકાય, અથવા તો તેમની મનમાની પ્રમાણે ઉદ્ધવ સરકાર ન ચાલી શકે તેના કારણે કદાચ આ બળવાખોરી નીતિ તેમને કરવી પડી એમ અત્યારે તો લાગી રહ્યું છે. અને એવા વાતો પણ સૂત્રો દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે જ કે તેઓ જે ઈચ્છતા હતા તે મુજબના કામ સરકારે કર્યા નહીં, ઉદ્ધવ સરકાર તેમને જે મહત્વ આપવું જોઈએ તે આપી ન શકી, તેના કારણે અત્યારે હાલ ફિલહાલ તેઓ વિરોધના રસ્તે ચાલી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું, સાંજ સુધી તો આખું ક્લિયર થઈ શકે તેવી સંભાવના છે કે શું થઈ શકે, ત્યારે હવે આશા તો એ જ છે કે આવનારો સમય આપણને શું બતાવશે તે દિશામાં જ આપણે રાહ જોઈએ. જી જી જી, મારા સહયોગી આરતી પાસે આવીશ. આરતી, બહુ સરસ રીતે રવિએ જણાવ્યું કે એકનાથ શિંદે કોણ છે, એમનું આખું બેકગ્રાઉન્ડ અહીંયા સુધી પહોંચ્યા, પણ એકનાથ શિંદે નારાજ કેમ છે, શું કહેશો એના વિશે? બિલકુલ બારોટજી, અત્યારે જો વાત કરું તો જે આ માહોલ ચાલી રહ્યો છે તે પ્રમાણે અત્યારે હાલ લોકો એ જ ચર્ચા કરી રહ્યા છે કે શું કારણ હોઈ શકે છે કે અચાનક એકનાથ શિંદેએ આવું પગલું ભર્યું અને આવી રીતે સુરતથી અત્યારે હાલ આસામ પહોંચી ગયા છે. તો નારાજગીનું કારણ અત્યારે જે સામે આવી રહ્યું છે તેમાં પહેલું કારણ જે આવ્યું છે એમાં ચર્ચા થઈ રહી છે કે મુંબઈથી અને નાગપુર વચ્ચે એક સુપર કોમ્યુનિકેશન હાઈવે જે બનવાનો હતો, જે ફરણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, જેનું કામ જે છે તે એકનાથ શિંદેને સોંપવામાં આવ્યું હતું. પરંતુ એમાં એવું થયું કે શિંદે તેનું પૂરી રીતે કામ કર્યું અને તેનો જે શ્રેય છે તે શિંદેને ના મળ્યો, અને તે પ્રત્યે શિંદેનો ખૂબ જ રોષ વ્યક્ત એને મતલબ આવી ગયો એની અંદર કે ના કે હવે મતલબ કે આનો શ્રેય જે છે તે મને નથી મળ્યો, એવી ચર્ચાઓ થઈ રહી છે અને સામે અત્યારે આવી રહ્યું છે કે જે શ્રેય અને પ્રોજેક્ટનો જે એને મળવા જેવો હતો તે એને ના મળ્યો. આ સાથે જ એક બીજી ચર્ચા પણ ઉઠી છે કે તેમનું આગળ આવી રહ્યું છે શિંદેનું કે તેમને સીએમના પદે પણ, મહારાષ્ટ્રના જે સીએમ છે તેના પદે પણ તેમને બેસવાનું હતું, પરંતુ તે પણ ના થઈ શક્યું. તો હોઈ શકે છે કે આવા અનેક કારણોને લીધે અત્યારે હાલ જે કંઈ સિચ્યુએશન ઊભી થઈ છે તેનું મુખ્ય કારણ આ જ હોઈ શકે. જી જી, મુકેશભાઈ આપની પાસે આવવા માંગીશ, જે રીતે આખું રાજકારણ ગરમાઈ ગયું છે અને જે રીતે કદાચ કહી શકે કે મહારાષ્ટ્રના રાજકારણની અંદર
एक मोटी उथल पाथल शुरुआत थई गई छे। पण जो बीजी एक नजर करवा जईए मुकेश भाई, तो महाराष्ट्रना राजकारणनी अंदर कोंग्रेसनो पण थोड़ो घणो भाग छे के हिस्सो छे, एने आपणे नकारी शकता नथी। तो अत्यारे कोंग्रेसनी रूए શું છે મહારાષ્ટ્રનું રાજકારણ, શું કહેશો એના વિશે? મહારાષ્ટ્રના રાજકારણમાં માત્ર ને માત્ર ભાજપના એક જેને કહેવાય દખલંદાજી અને એક જેને કહેવાય કે તોડી પાડવાની ભાવનાને કારણે જે કઈ ભૂકંપ આવ્યો છે બાકી રાજકારણ હોઈ શકે પણ આટલું ગંદુ રાજકારણ ન હોઈ શકે કે જે મહારાષ્ટ્રના વિકાસ માટે ચાલતી આઘાડી સરકારને પાડવાનું કામ કર્યું છે। એકનાથ શિંદેજી જ્યારે પહેલા આ સરકાર રચવા માટે જોડાયા હતા ત્યારે પણ તેમને ખબર જ હતી કે આ જે રીતે આપણે જોડાયા છીએ એમાં કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે જોડાયા હોય, એટલે હવે આટલા વર્ષ ચાલી સરકાર ત્યારે કઈ પ્રોબ્લેમ ના થયો। પણ હું એવું માનું છું કે જ્યારે સરકાર બની ત્યારે પણ બીજેપીના લોકો આવા દાવા કરતા હતા કે આ એક બે મહિના સરકાર ચાલશે, વધારે નહીં ચાલે। છતાં પણ આ સરકારે ઘણો સારા કામ કર્યા, કોરોના દરમિયાન પણ સારા કામ કર્યા અને અત્યારે આટલી સરકાર ચાલી તો એમના પેટમાં તેલ રેડાયું કે આ સરકાર તો સારી રીતે ચાલી રહી છે, હવે એમને એન કેન પ્રકારે તોડવી કઈ રીતે? તો એમણે આ એકનાથ શિંદેજીનું સરણું લઈ અને એક હિન્દુત્વનો મુદ્દો લઈ અને બાલા સાહેબ ઠાકરેની વાત કરી અને એકનાથ શિંદેજીને તોડવાનું કામ કર્યું છે। પણ મને એવું લાગે છે હજી પણ કે એકનાથ શિંદેજી સાથે જે કોઈ ધારાસભ્યો છે એ ધારાસભ્યો કદાચ ફ્લોર ઉપર આ વાતને નકારી નાખશે તો કદાચ નવાઈ નહીં, કારણ કે જે મેજિક આંકડો છે 144 નો એ મેજિક આંકડો જે છે એનાથી ભાજપ અને એકનાથ શિંદેજી બંને ભેગા થાય તો પણ ઘણા દૂર થઈ શકે છે એવું મને લાગે છે। જી જી મુકેશભાઈ જોડાયેલા રહેજો। રવિ આપને પ્રશ્ન પૂછીશ કે જે રીતે મેજિક ડાયલ્સની વાત કરી છે કે 145 એટલે કે 145 જે આંકડો છે મેજિક આંકડો છે, એની અંદર જે કહેવાય 288 જે કુલ બેઠકો છે, આ બેઠકોની સંખ્યા જે રીતે કદાચ આપણે એનું જે વેરિફિકેશન કરવા જઈએ તો શિવસેના 56, એનસીપી 54, કોંગ્રેસ 44, બીજેપી 105 અને અન્ય 29, આ રીતનું એક આખું માળખું ગોઠવવામાં આવ્યું છે। અને આ માળખાની વચ્ચે જ્યારે કદાચ કોઈની સાથે રહીને જ્યારે રાજકારણ કરવાનું આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક રવિ જે કહી શકાય ને કે ખુરશીના ચાર પાયા છે, પણ ચારે પાયા એકદમ ઇક્વલ હોય ને ત્યારે જ રાજકારણ શક્ય બને છે। એકાદો પાયો પણ ક્યાંક આગો પાછો થાય છે તો કદાચ રાજકારણમાં ઉથલ પાથલ થાય છે। તો રવિ જે રીતે આપણે કહ્યું કે જે મેજિક આંકડો છે 145 જે રીતે મુકેશભાઈએ કહ્યું એ રીતે એને પહોંચવા માટે પણ કદાચ હજુ થોડી દોડધામ કરવી પડશે, શું કહેશો એના વિશે? આંકડાઓની જ્યારે આનંદભાઈ આપણે વાત કરીએ છીએ ત્યારે મહારાષ્ટ્રની અંદર શું પરિસ્થિતિ છે તે આંકડાઓના રીતે આપણે જોઈએ તો તેની કુલ બેઠક 288 આપણે જોઈએ છીએ, સત્તા માટે જરૂરી બેઠક 145 જે રીતે હમણાં જ વાત કરી કોંગ્રેસના મહાનુભવ દ્વારા પણ એ વાત કરવામાં આવી, શિવસેના અત્યારે 56 સીટ તેના હાથમાં છે, એનસીપી પાસે 54, કોંગ્રેસ પાસે 44, બીજેપી પાસે 105 અને અન્ય 29, એટલે આમ કરીને આખો સરવાળો બને છે અને આંકડાઓનું આખું ગણિત બને છે। પરંતુ અહીંયા વાત જ્યારે આવે છે શિવસેનાની ભાજપ સાથેના ગઠબંધનની જે રીતે આપણે વાતો સાંભળીએ છીએ ત્યારે આ પરિસ્થિતિના મધ્યે જોવા જઈએ તો મને હજુ એક થોડા દિવસો પહેલાં જ એક દેવેન્દ્ર ફડણવીસનું એક વાક્ય યાદ આવે છે, તેમણે કહ્યું હતું મેં દરિયા હું કિનારે પે ઘર મત બાંધના, મેં વાપસ જરૂર લોટકે આવુંગા। આ વાક્ય તેમણે સદનમાં કહ્યું હતું અને કદાચ એ જ આંધી ફરીથી દેખાઈ રહી છે, જે પરિસ્થિતિ કદાચ તેમણે પહેલાના દિવસોમાં આ વાતો કહી છે ત્યારે તે જ વાતો ફરીથી સામે આવતી હોય તેવા દ્રશ્યો હવે દેખાઈ રહ્યા છે। આંકડાઓના ગણિતની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે હવે શિવસેનાનું પલડું ભાજપ તરફ જાય અને ત્યાર પછી બંનેનું ગઠબંધન થાય અને ત્યારે ઉદ્ધવ ઠાકરે માટે કદાચ એવું બની શકે કે સરકાર પડી ભાંગવાની સ્થિતિમાં પણ ઊભી થાય। હવે વાત આવે છે આંકડાઓની, વિશ્વાસ મત મેળવવા જરૂરી છે, જ્યાં સુધી વિશ્વાસ મત કેળવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ કેટલું કંઈ પણ કહે તે માનવાની કોઈ જ જરૂર નથી, જ્યાં સુધી વિશ્વાસ મત સાબિત થશે અને એમાં જે આંકડાઓ સામે આવશે તે જ કહી બતાવશે કે સરકાર કોની બનશે। જી જે જે આરતી આપની પાસે આવવા માંગે જે રીતે ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે રવિએ, પણ આરતી એક વસ્તુ તો થઈ છે કે ક્યાંક ને ક્યાંક પેટમાં તો દુખ્યું જ છે, આપણે સમજી શકીએ છીએ સરસ રીતે કહી શકાય કે શિવસેનાના કદાવર એક તો નેતા હાલના મહારાષ્ટ્ર સરકારમાં નગર વિકાસ મંત્રી
અને કહી શકાય કે ખૂબ જ સારું વર્ચસ્વ ધરાવતા, એવું નથી કે એમને કંઈ નથી મળ્યું, ખૂબ જ સારું વર્ચસ્વ ધરાવે છે, પણ કદાચ એવું કંઈ શું બન્યું હશે કે જેના કારણે આરતી આવું સારું વર્ચસ્વ ધરાવવા છતાં પણ બળવાખોરી કરવાનો પ્રયત્ન કરે છે, શું કહેશો એના વિશે? બિલકુલ બારોટજી, જો અત્યારે વાત કરું તો જે કંઈ માહોલ ચાલી રહ્યો છે તે પ્રમાણે અત્યારે હાલ વિધાનસભાની ચૂંટણી જે થઈ મહારાષ્ટ્રની અંદર, તે પ્રમાણે તે બાદ જ આ મતલબ અત્યારે હાલ શિવસેનાની અંદર ગરમાવાનો માહોલ જોવા મળ્યો. ત્યારે શિંદેની વાત કરીએ તો તેવું પણ આગળ ચર્ચાઓ થઈ હતી કે તેમને સીએમના પદે બેસાડવાના છે, પરંતુ તે સીએમ ના બની શક્યા. આ સાથે જ મેં તમને આગળ પણ કહ્યું કે એક ડ્રીમ પ્રોજેક્ટ જે ફડણવીસનો હતો, જે સુપર કોમ્યુનિકેશન હાઈવેનો હતો, તેમને પણ તેમને બધું જે તેમની પૂરી રીતે તેમને કામ કરીને આપ્યું, છતાંય તેમને શ્રેય આપવામાં ના આવ્યો. આ બધી ચર્ચાઓ તો હતી જ, પણ ક્યાંક ને ક્યાંક હવે તે તેમના જે સ્થાને છે અને અત્યારે હાલ જે ઉદ્ધવ ઠાકરેની જે સરકાર છે તે અત્યારે હાલ આગળ આવી રહી છે. અને આ સરકારની અંદર જો શિવસેનાની વાત કરીએ કે એનસીપીની વાત કરીએ કે કોંગ્રેસની વાત કરીએ, તો આનાથી લઈને અત્યારે હાલ જે શિવસેના જે નીકળશે અને જો અગર તેમનામાંથી અગર તે લોકોના ધારાસભ્ય જે છે તે અત્યારે હાલ જે સુરતમાંથી અત્યારે હાલ આસામમાં આવ્યા છે, અને જો તે લોકો અગર ત્યાંથી અગર હટીને આવે તો ચોક્કસ ને ચોક્કસ અત્યારે હાલ જે છે ઉદ્ધવ ઠાકરની જે સરકાર છે તેને ભંગાણ પડી જશે. અને તે જ માટે અત્યારે હાલ વિષય બન્યો છે કે ત્યાંના જે રાજ્યપાલ છે તેમને કોરોના સંક્રમિત થયા છે અને અત્યારે હાલ તે સારવાર હેઠળ છે. આ સાથે જ ઉદ્ધવ ઠાકર અત્યારે હાલ જે છે તેમની પણ ચર્ચાઓ થઈ રહી છે. તો અત્યારે હાલ જે છે આવો કટોકટીનો અને ગરમાવાનો માહોલ વચ્ચે જો આવી સિચ્યુએશન આવી કન્ડિશન ઊભી થઈ રહી છે, ત્યારે શિંદેના દ્વારા કહેવામાં આવું તો શિંદે પોતાને અત્યારે હાલ સંપર્ક વિહોણા બની ગયા છે, તેમના ધારાસભ્યોને લઈને અત્યારે હાલ તે કોઈ ચર્ચામાં નથી આવી રહ્યા. તો અત્યારે હાલ જે કંઈ સિચ્યુએશન જે કંઈ કન્ડિશન છે તે શું કહેવા માંગે છે અને આવું કેમ થઈ રહ્યું છે તેનો જવાબ તે સારી રીતે આપી શકશે અને તે બહુ જલ્દી આગળ આ સમક્ષ આપણું બધું આવી જ જશે. જી મુકેશભાઈ, આપને પ્રશ્ન પૂછવા માંગીશ. એક બાજુ મહારાષ્ટ્રનું રાજકારણ, ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં લાવવામાં આવેલા ધારાસભ્યો, અને આ બધાની વચ્ચે આંખોને ઉડીને વળગે એવી એક ઘટના એવી બની કે દિલ્હી સરકાર દિલ્હી કોંગ્રેસમાંથી, એટલે કે કોંગ્રેસની જે કહી શકાય કે એમને તમે આપ તો સરકાર જ શબ્દ વાપરી શકો છો, કે દિલ્હીમાંથી એક તેડું આવે છે કે ગુજરાતના જેટલા પણ એમએલએ છે એ બધા જ એમએલએને કદાચ દિલ્હી બોલાવવામાં આવે છે. એક કોંગ્રેસના નેતા તરીકે શું કરશો તમે એના વિશે? જી મુકેશભાઈ. હેલો. હા જી. હા, હવે હું જે આપને કહેવા માંગુ છું કે અત્યારે હાલની પરિસ્થિતિ તો જો ને તો ઉપર એવી છે કે જે બીજેપીના 100 ધારાસભ્યો છે એમાંથી પણ તૂટી શકે છે એવા પણ સમાચાર આવેલા, કે ભલે એ માનતા હોય કે ભાજપના ધારાસભ્યો અકબંધ છે અને એકના શિંદેના ધારાસભ્યો જે છે એને મિલાવી અને બીજા અમુક ધારાસભ્યોને જેટલા પણ એમએલએ છે એ બધાને કોંગ્રેસના ને કદાચ દિલ્હી બોલાવવામાં આવ્યા છે, શું કારણ હોય શકે એના પાછળનું? તમારો સવાલ નથી સમજાતો મને. કોંગ્રેસના જેટલા પણ એમએલએ છે એ બધાને દિલ્હી હાઈકમાન્ડ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા છે, એનું શું કારણ હોઈ શકે મુકેશભાઈ? હા, હવે તમે બરાબર છે. એમાં એવું છે કે એમાં રાહુલજી અને સોનિયાજી આ બંનેને કોઈ હાઈકમાન્ડે બધાને બોલાવે છે તો એ કોંગ્રેસનો એક આંતરિક એજન્ડા હોઈ શકે, એના ભાગરૂપે બોલાવે છે. એના મહારાષ્ટ્રની સરકાર સાથે એને કોઈ લેવા દેવા નથી, એટલે એને આપણે એક બાજુ રાખીએ તો વધારે સારું. કારણ કે એ હાઈકમાન્ડ છે, હાઈકમાન્ડ દેશના ધારાસભ્યોને એમએલએને અને એમપીઓને બોલાવી શકે છે, એને ને મહારાષ્ટ્રને કોઈ લેવા દેવા નથી, હું સ્પષ્ટપણે માનું છું. એટલે કદાચ મુકેશભાઈ એવું કહી શકાય કે જે રીતે આપે કહ્યું કે કદાચ કઈ પ્રી પ્લાનિંગ હોય શકે ગુજરાતમાં જે છે એમએલએને બોલાવવાનું, તો કદાચ આ પણ એક કોંગ્રેસનું પ્રી પ્લાનિંગ હોઈ શકે કે ના હોઈ શકે, શું કહેશો એના વિશે? જો રાજકીય પાર્ટી હોય, રાજકીય પાર્ટીના કોઈ પણ પ્લાનિંગ હોઈ શકે, પણ મહારાષ્ટ્રની સરકારને જોખમમાં મૂકવાનું કોઈ કામ હોઈ શકે નહીં. કારણ કે અમારી સરકાર હતી અને એ અમારા બધાના સહકારથી ત્રણેયના સહમતથી ચાલતી સરકાર હતી, એટલે એને લઈને કોઈ રિલેટેડ વાત નથી. જે એમપી એમએલએને બોલાવ્યા છે હાઈકમાન્ડે એને લઈને હું વાત કરું છું.
जी जी कदाच मुकेश भाई मने आ वाक्य थी कदाच संतोष नहीं थे, पण रवि आपनी पासे आऊं छूं के जे रीते एक घटना एवी बने छे के महाराष्ट्र थी एमएलए सूरत आवे छे अने गुजरात थी आखा गुजरात थी जे एमएलए छे ए बधा दिल्ली पहोंचे छे कोंग्रेसना, એટલે કદાચ આ તો કોઇન્સિડન્સ હોય પણ શકે જો અને તોની રાજનીતિ છે જે રીતે મુકેશભાઈએ કહ્યું એ રીતે, પણ ક્યાંક ને ક્યાંક આ બે ઘટનાઓ એક સાથે બની છે ને, એટલે લોકોના મગજમાં એક પ્રશ્ન એવો પણ ઊભો થાય છે રવિ કે આવું એક સાથે બનવું એ કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ જાતનું એક પોઈન્ટ આઉટ કહી શકાય કે ન કહી શકાય, શું કહેશો એના વિશે? 110% પોઈન્ટ આઉટ તો કહી જ શકાય જી, કારણ કે ચલો આજના વખતે આપણે એમ સમજી લઈએ કે પરિસ્થિતિ એવી ઊભી થઈ રાહુલજી અને સોનિયાજીને ત્યાં આંતરિક જે પણ કારણ હોય તેના લીધે કદાચ કોંગ્રેસના તમામ એમણે અને એમાં પણ વિશેષ ગુજરાતના જે ધારાસભ્યો છે તે બધાને ત્યાં બોલાવ્યા, એ એમનો અંગત વિષય છે, અંગત જે કાર્ય હોય તેના કારણે કદાચ બોલાવ્યા હોય, તે માળખા સંગઠનની વાત હોય તેના માટે બોલાવ્યા હોય. પરંતુ ભૂતકાળમાં આપણે થોડા જઈએ, ભૂતકાળની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર એવું બન્યું છે જેમાં અલગ અલગ રિસોર્ટની અંદર કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો ત્યાં રહ્યા છે, આખે આખા કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્યો ત્યાં રોકાયા છે. રાજ્યસભાની ચૂંટણી વખતેની વાત આપણા સૌ કોઈને યાદ જ છે, દરેકનો ફોન બંધ, બધું જ બંધ, અને અચાનક જ જ્યાં સુધી ચૂંટણી ન આવે ત્યાં સુધી તમામ લોકોને નજર કેદ કરીને સંતાડીને રાખવાની નીતિ અપનાવવામાં આવી હતી. એટલે એવું કહી શકાય કે કદાચ આ વખતે પણ એવું હોઈ શકે, પરંતુ શ્યોર ન કહી શકાય કે શું આવું જ છે. હવે વાત જ્યારે આપણે આ કરી છે કે ત્યાં બોલાવ્યા છે દિલ્હીમાં, હવે ભૂતકાળની જો વાત કરું તો એવા 5-7 રાજ્યો મારે કહેવા છે જે રાજ્યોમાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું. કેવી પરિસ્થિતિ? જે મહારાષ્ટ્રમાં અત્યારે થઈ રહી છે, જેમાં સૌથી પહેલાં જો મધ્યપ્રદેશની વાત કરું 2018ની વાત, 15 વર્ષ બાદ તે મોકો મળ્યો હતો અને કમલનાથ અત્યારે જેમાં મુખ્યમંત્રી છે તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાના કારણે ત્યાં 22 ધારાસભ્યોની આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું, બળવાખોરી નીતિ સામે આવી અને આપણે જાણીએ છીએ પરિસ્થિતિનું નિર્માણ શું થયું હતું. મણિપુરની વાત કરું, 2017માં વિધાનસભાની ચૂંટણી જ્યારે હતી ત્યાં નાગા પીપલ્સ ફ્રન્ટ પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટી સાથે ગઠબંધન કરીને એ વખતેની સરકારને પણ ત્યાં ઉથલાવવાનો પ્રયત્ન ત્યારે થયો હતો. ગોવાની વાત કરું, 2017માં કોંગ્રેસ હતી ત્યાં અચાનક જ 10 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધેલું. રાજસ્થાનની વાત કરું, સચિન પાયલોટ બળવો કરતા કરતા રહી ગયા હતા, 30 ધારાસભ્યો લઈને તેઓ પોતે ત્યાં દિલ્હી પહોંચ્યા હતા, ત્યાં પહોંચ્યા પરંતુ તેમને સમજાવ્યા અને તેઓ સમજી ગયા, તેના કારણે આપ અત્યારે રાજસ્થાનમાં કદાચ એમ કહી શકાય કે કોંગ્રેસનું શાસન યથાવત છે. અને ઉત્તરાખંડની વાત કરું, 2016માં 9 ધારાસભ્યો બળવામાં ફસાયા અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. અરુણાચલ પ્રદેશની વાત કરું, જ્યાં 2016માં ભાજપની આગેવાની હેઠળ ગઠબંધન થયું હતું. એટલે આજે મેં 4-5 રાજ્યો કીધા, ત્યાં ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી જ ઊભી થઈ, ધારાસભ્યો બળવાખોરી નીતિ તેઓ અપનાવે અને તેના કારણે ગઠબંધન કરવાનો અથવા તો સરકારને પાડવા, સરકાર પડી જાય તેવા પ્રશ્નો ઊભા થાય, ને ત્યાર પછી જે ધારાસભ્યોએ બળવાખોરી નીતિ અપનાવી હોય તે ધારાસભ્યો જે તે સરકાર અથવા જે તે સંસ્થા જોડે જોડાઈ જાય, ગઠબંધન કરી દે અને તેની સરકાર આવે. એટલે આ હવે તો એવું લાગી રહ્યું છે જાણે કે એક ઓફિસમાંથી અહીંયા તો પગાર ઓછો મળે તો બીજી જગ્યાએ પગાર સારો મળે એટલે તરત જ પરિવર્તન કરી દેવાનું, પરંતુ મારા આ ધારાસભ્ય મિત્રો એ નથી જાણતા કે એક એક વોટ તેમને આપીને એક એક વ્યક્તિ દ્વારા તેમને આગળ મોકલવામાં આવ્યા છે, એક એક વોટની કિંમત તેમણે સમજવી પડશે. ગઠબંધનની અને સરકાર પડી જવાની વાતો એ બધું જે રાજકારણ છે એટલે ચાલતું જ રહેવાનું છે, પરંતુ મારે પ્રત્યેક ધારાસભ્યને ટાંકીને એ વાત કહેવું છે, તમારી આ નીતિ રીતિના કારણે, તમારા કેટલેક બળવાખોરી આ જે પરિસ્થિતિ ઊભી તમે કરો છો તેના કારણે ક્યાંક ને ક્યાંક એવું ઊભું થાય છે કે આખો પક્ષ ખરાબ છે અથવા તો રાજકારણ ગંદુ છે. અને રાજકારણ જ્યારે જનતાને એવું લાગે ને રાજકારણ ગંદુ છે ત્યારે તમે ક્યાંક ને ક્યાંક એવું કામ કરી રહ્યા છો, લોકોને ચૂંટણી આપવામાં પોતાના મત આપવાથી તમે એક રીતે દૂર કરી રહ્યા છો. હવે ધારો કે હું મારું જ ઉદાહરણ આપું, મને લોકોએ ચૂંટીને મોકલ્યો છે, હું ધારાસભ્ય છું અને મને આવી રીતે જ હું કોઈ બળવાખોરી નીતિ અપનાવું અને બીજા કોઈ પક્ષમાં પક્ષપલટો કરું તો મારું સ્થાન લોકોની નજરમાં શું રહેશે? શરૂઆતમાં તો બહુ જ પ્રેમ મળશે, બહુ માન સન્માન મળશે, બહુ જ આદર મળશે લોકો તરફથી, પરંતુ મારું ભવિષ્ય શું લોકોની નજરે એ જ મને માન સન્માન પ્રેમ આદર મળી શકશે? ક્યારેય નહીં મળે. એટલે આ બળવાખોરી નીતિ જ્યારે અપનાવવાની વાત આવે છે, જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે મારે
માત્ર એટલું જ કહેવું છે, તમારો વિરોધ હોઈ શકે છે, તમારા પ્રમાણે તમે જો કદાચ જનતાનું સારું કરવા ઈચ્છતા હોય અને તેમાં સરકાર તમને સાથ ન આપતી હોય તો તમારો વિરોધ વ્યાજબી છે, પરંતુ એ વ્યાજબી વિરોધ એ હદે ન હોવો જોઈએ કે આખી સરકાર પડી જાય અને નવી સરકારનું નિર્માણ કરવું પડે, નવેસરથી ચૂંટણી લાદવી પડે અને આવી બધી પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે હું ક્યાંક ને ક્યાંક આ બાબતે બળવાખોરી નીતિ જે ધારાસભ્યો કરે છે તેમાં ક્યાંય પણ સહમત નથી. જી જી જી. આ સાથે ફોનો લાઈનથી આપણા સંવાદદાતા બળદેવ દેસાઈ જોડે ગયા છે સુરતથી. બળદેવ, સ્વાગત છે આપનું. બળદેવ, જે રીતે આપે આખો એક નજારો જોયો છે જ્યારથી ઘટનાની શરૂઆત થઈ અને આખું જે ચિત્ર છે આખું ચિત્ર આપે જોયું છે, તો બળદેવ એક પત્રકારની દ્રષ્ટિએ શું કહેશો તમે એને? જી આનંદજી, આપને જણાવી દઉં કે છેલ્લા બે દિવસથી રાજકીય ભૂકંપ થઈ ગયો છે. મહારાષ્ટ્રની સિયાસી હલચલ તેજ જોવા મળી રહી છે. સુરતમાં બાકી ધારાસભ્યો આવી પહોંચ્યા હતા, લાભ હોટલ ખાતે રોકાયા હતા. 24 કલાકના રાજકીય ડ્રામાનો ગત રાત્રિએ 2 કલાકે અંત આવ્યો હતો. તમામ ધારાસભ્યોને 3 બસોમાં એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા અને એરપોર્ટ થી સીધા ગુવાહાટી પહોંચાડવામાં આવ્યા હતા. ખાસ કરીને એક ધારાસભ્ય દ્વારા ગુજરાત પોલીસ અને સુરત પોલીસ માટે સનસનીખેજ આક્ષેપો કર્યા છે. નીતિન દેશમુખ નામના ધારાસભ્ય એ જણાવ્યું હતું કે હું મુંબઈ પરત ફરવા માંગતો હતો, ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસ દ્વારા મને ગોતી રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાર્ટ એટેક આવ્યો છે, બહાના હેઠળ મને એડમિટ કરવામાં આવ્યો હતો. તો જે એરપોર્ટ પર તેઓ મુંબઈ પહોંચવાની ફિરાકમાં હતા, ક્યાંક ને ક્યાંક જબરદસ્તી તેમને ગુવાહાટી પહોંચાડવામાં આવ્યા હતા. ગુવાહાટીથી તેઓ આજરોજ નાગપુર પહોંચ્યા, ત્યારે સમગ્ર ડ્રામા વિશે સુરત પોલીસ ઉપર આક્ષેપો લાગ્યા છે. આપને જણાવી દઉં કે સિયાસી હલચલ તેજ જોવા મળી રહી છે. 40 જેટલા નારા ધારાસભ્યનું સમર્થન શિંદે પાસે છે. ક્યાંક ને ક્યાંક સંજય રાઉત દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં વિધાનસભા બંધ થઈ શકે છે. એક બાજુ કેબિનેટની બેઠક મળી હતી, કેબિનેટની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેનો એક જ સૂર હતો. ક્યાંક ને ક્યાંક નારા ધારાસભ્યોને ધમકી પણ આપવામાં આવી છે. સાંજે 5 વાગે સુધી પરત ફરવાનું વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે. એક બાજુ સિયાસી હલચલ તેજ જોવા મળી છે. શરદ પવાર, કમલનાથ જેવા નેતાઓ તેમના ધારાસભ્યોને મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકાર સ્થિર હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ આજ રોજ સાંજે કેબિનેટની બેઠક મળવાની છે. કેબિનેટની બેઠક ઉપર સૌ કોઈની નજર છે. આખરે આ તમામ પાર્ટી ધારાસભ્યો પરત ફરશે, સૌની નજર સાંજે મળનારી કેબિનેટની બેઠક પર છે. જી જી બળદેવ, જોવા જઈએ તો જ્યારે આવી સિયાસતી જ્યારે રાજ રમતો રમાતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ ને તો એક જે વર્ગ છે, જે વર્ગ તમે છો, જે વર્ગ હું છું, જેને આપણે મતદારો કહી શકીએ છીએ, જ્યારે મતદારે આટલો બધો વિશ્વાસ કરી અને કોઈ વ્યક્તિને અહીંયા સુધી પહોંચાડ્યો, એ જ સમૂહની અંદર, એ સમૂહમાંથી એમને આગળ લઈ જવામાં આવે ને જ્યારે એ જ સમૂહની અંદર બળવાખોરી કરી અને કદાચ જ્યારે કોઈ વ્યક્તિ બહાર આવે છે, એક આખો ડ્રામા રચાઈ ગયો છે, એક આખું નાટ્યાત્મક રૂપ આપવામાં આવી રહ્યું છે બળદેવ, કે જે રીતે ગુજરાત આવું, ગુજરાતથી ગુવાહાટી જવું અને ગુવાહાટી જઈને પણ સહેજ કદાચ કોઈને પકડી રાખવા જેવા પ્રયત્નો થતા હોય ત્યારે બળદેવ શું કહેશો આખા આ સિયાસતી રાજરમતને? જે આપને જણાવ્યું હતું કે જે તે વિધાનસભાના પ્રતિનિધિને પ્રજા ચૂંટીને મોકલે છે, પ્રજા પોતાના મત આપીને એમને ચૂંટે છે, એ વિસ્તારના કામોની અપેક્ષા રાખવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાતોરાત સામદંડની ભેદની નીતિથી લઈને ક્યાંક ને ક્યાંક અન્ય પાર્ટી દ્વારા તેમને લલચાવી ફોસલાવીને તેમની પાસે લઈ જવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પ્રજાના મતનું જે કિંમત છે, ક્યાંક ને ક્યાંક પ્રજા દૂર થયો હોય એવું જોવા મળી રહ્યું છે. આપને જણાવી દઉં કે સિયાસી હલચલ તેજ જોવા મળે છે. અગાઉ ગુજરાતમાં પણ કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો ભાજપમાં ગયા છે. ક્યાંક ને ક્યાંક તેમની સત્તા લાલચું, ક્યાંક ને ક્યાંક મંત્રી પદ અન્ય ઓફરો કરવામાં આવી, ક્યાંક ને ક્યાંક નાણાંના છૂટી કોથળી પણ મૂકવામાં આવી, આવા આક્ષેપો જોવા મળ્યા છે. પ્રજાજનો પણ આ સમગ્ર ઘટનાક્રમ જોઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મુંબઈમાં પણ અત્યારે ચર્ચા એક પકડી છે. લોકો કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક વિકાસના નામે સત્તા પરિવર્તન થાય તો નવાઈ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાની મદ હોતી લાલસા અને
ખુરશી માટે અત્યારે આ જે રાજકીય ખેલ ખેલાઈ રહ્યું છે તેને લઈને પ્રજાજનો પણ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાક્રમ વિશે ક્યાંક ઉશ્કે રહ્યા છે. રોષ છે પ્રજાનો. આપને જણાવી દઉં કે આ સમગ્ર પ્રકરણ જે રચાયું હતું એની સ્કીપ દિલ્હીમાં રચાયું હોવાનું જાણવા મળે છે. ક્યાંક ને ક્યાંક શા માટે આવા નારા ધારાસભ્યો ગુજરાત પસંદ કર્યું, સુરત કેમ પસંદ કર્યું, તેની સ્કીપ દિલ્હીમાં લખાઈ ચૂકી હતી દેવેન્દ્ર ફડણવીસ અને સી આર પાટીલે ગુપ્ત બેઠકો ગોઠવી હતી. આ બેઠકોમાં રણનીતિ ચોક્કસ ઘડાઈ હોવાનું સૂત્રો કહી રહ્યા છે. ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસને સુરક્ષા આપવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે જ આ ધારાસભ્યો સુરત પહોંચ્યા છે. ત્યારે વધુ એક અપડેટ આપને આપી દઉં છું કે સુરતમાં વધુ ત્રણ ધારાસભ્યો હજી પહોંચી ગયા છે અને તે લા મેરિડિયન હોટલ ખાતે પહોંચ્યા છે. મીડિયા ઓલમોસ્ટ ત્યાં પહોંચ્યું છે. વધુ ત્રણ ધારાસભ્યોનો ઉદ્ધવને ઝટકો લાગ્યો છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે આ ત્રણ ધારાસભ્યોમાંથી ક્યાંક ને ક્યાંક ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ પહોંચ્યા છે, જેઓ આ ત્રણ ધારાસભ્યો સાથે સાંજે ગુવાહાટી જવા રવાના થનાર છે. જી જી જી, જોડાયેલા રહેજો મારી સાથે. દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતી જે રીતે આપને હંમેશા રાખે છે ખબરોમાં આગળ, એવી રીતે અમારા સંવાદદાતા બળદેવે પણ એક સરસ બ્રેકિંગ ન્યૂઝ અહીંયા મોકલાવ્યા છે કે કદાચ ત્રણ નવા જે ધારાસભ્યો છે એ પણ કદાચ સુરત આવી પહોંચ્યા છે ને એમને પણ કદાચ ગુવાહાટી મોકલવાની વ્યવસ્થા થાય છે. ત્યારે આરતી, તમને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે જ્યારે એક બાળક નાનું હોય છે ને જ્યારે એને પેલી પાપા પગલી ભરતું હોય છે ત્યારે આપણે એને ત્રણ પડાવાળી સાયકલ લઈ આપીએ છીએ એટલે એનાથી એ ખુશ થઈ જાય છે. પછી સહેજ મોટું થાય છે એટલે કે નાની બેબી સાયકલ હોય છે એ લઈ આપીએ છીએ એટલે ખુશ થઈ જાય છે. એનાથી સહેજ તરવરીઓ યુવાન થાય છે એટલે આપણે એને મોટી સાયકલ લઈ આવીએ છીએ એટલે એને ખુશી વધારે થાય છે. પણ જ્યારે એના હાથમાં બાઇક કે સ્કૂટર આવે છે ત્યારે પછી એ સાયકલને ભૂલી જાય છે. બાઇક સ્કૂટર ચલાવતા ચલાવતા પછી નાની ગાડી ચલાવે છે ત્યારે બાઇક કે સ્કૂટરને પણ ભૂલી જાય છે. પછી જ્યારે મોટી ગાડી ચલાવે છે ત્યારે નાની ગાડીને પણ ભૂલી જાય છે. શું નથી લાગતું કે રાજકારણમાં પણ ક્યાંક આવું થતું હોય? પેલા નાની સત્તા નાની સત્તા, જ્યારે મોટી સત્તા આપવામાં આવે છે ત્યારે મહા મોટી સત્તા પણ કદાચ નાની લાગે છે. શું કહેશો એના વિશે? પારોટજી, જે કંઈ છે તે અત્યારે હાલ સત્તાનો જ ખેલ છે. તો રાજકારણ જે પ્રકારે ગરમાયું છે ત્યારે અત્યારે હાલ જે કંઈ આપણે અત્યારે હાલ અપડેટ મળી છે કે એક પછી એક ધારાસભ્ય જે એક પછી એક નેતા જે છે તે અત્યારે હાલ મહારાષ્ટ્રથી સુરત અને સુરતથી ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યા છે. તો તે લોકોની વચ્ચે કંઈક તો વાતચીત હશે, કંઈક તો કારણોસર વાતચીત થઈ હશે. તે પ્રમાણે અત્યારે હાલ જો વાત કરું તો ચોક્કસથી અત્યારે તો નહીં પરંતુ એક બે દિવસમાં આપણને ચોક્કસથી ખબર પડી જશે કે આ રાજકારણમાં આ શું ઉથલપુથલ ચાલી રહી છે. પરંતુ તમામ અપડેટ્સ અત્યારે જોતા એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે હાલ જે કંઈ છે તેમાં ઉદ્ધવ ઠાકરેની જે સત્તા છે અને અત્યારે હાલ જે ભાજપ તરીકેથી જે અત્યારે હાલ સી આર પાટીલ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે બંને પાર્ટી વચ્ચે અત્યારે ક્યાંક ઉથલપાથલ ચાલી રહી છે. તો બંનેમાંથી એકની જીત ચોક્કસ નક્કી જ છે અને એકની હાર ચોક્કસ હાર છે. જી જી જી, રવિ આપની પાસે આપવા માંગુ છું. જોડો અને તોડોની નીતિ, કોઈ એક જગ્યાએથી તૂટે છે તો બીજી જગ્યાએ જોડાઈ જાય છે અને ક્યાંક જોડાય છે તો ક્યાંકથી તૂટે છે એટલે ખૂબ સમજણ પડી શકે એવી રાજનીતિ છે. પણ રવિ, એવું તો શું કારણ હોઈ શકે કે જ્યાં જોડાયેલા હોઈએ ત્યાંથી તૂટવું પડે અને જેનો કદાચ વિરોધ કરતા હોઈએ, જેની સામે બેઠા હોઈએ, એની સામે કે એની જોડે જઈને બેસવું પડે? જોડો અને તોડોની શું હોઈ શકે રાજનીતિ? જી રવિ, મારે તો એ જાણવું છે આનંદજી કે આ એવી તો કેવી ફેવિક્વિક વાપરે છે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈને ત્યાં સરસ રીતે રહી શકે અને જ્યાં રહેવું જેટલા સમય રહેવું એટલો સમય, પાછું એવું પણ બને જેની જોડે બળવાખોરી કરી હોય ત્યાંથી સામે જાય, સામે સેટ ના થયું કદાચ અનિવાર્ય સંજોગો વસાત તરત જ યુટર્ન મારીને પાછા પણ આવી જાય, એવા દાખલા પણ આપણા સામે છે. એટલે આ રાજનીતિમાં મને તો ક્યાંક એવો પ્રશ્ન ઊભો થાય કે એક સ્થિરતા આર્થિક રીતે મળે છે પરંતુ બીજી રીતે જો જોવા જોઈએ અથવા તો એક એવું કહેવાય ને, આપણે જ્યારે ભણીએ ગ્રેજ્યુએટ થઈએ ત્યારે આપણે એવું વિચારતા હોઈએ કે આપણી કરિયર સ્થિર થાય. અહીંયા તો કરિયરમાં એવું છે કે તમે જો ફેલ થાઓ અથવા પોતાની જગ્યાએ ફેલ થઈને બીજી જગ્યાએ જતા રહો એટલે તમે ત્યાં પાસ થઈ ગયા, તમારું ત્યાં સેટ ના થયું પાછા આવી ગયા એટલે તમે અહીંયા કમ પરફેક્ટ થઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક આ રાજનીતિ સમજવી, એને સીધી ભાષામાં સમજાવી
એ કદાચ બહુ જ અઘરું કહી શકાય. રવિ, એક પ્રશ્ન બીજો પૂછવાનું મન થાય છે કે જેમ એક 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 નવો એક રૂલ્સ બનાવવામાં આવે, જે પરીક્ષાનો રૂલ્સ હોય છે કે 35 માર્ક્સ હોય તો તમે પાસ થઈ શકો છો. અમુક જો આપણે કોઈ નવી નોકરીમાં પણ જઈએ છીએ ત્યાં પણ એક બોન્ડ સિસ્ટમ રાખવામાં આવે છે કે ભાઈ આટલા બોન્ડ આટલો સમય તો તમારે અહીં આગળ રોકાવવું જ પડશે. પણ આ રાજનીતિ એક એવી જગ્યા છે કે જ્યાં નથી બોન્ડ કે નથી કોઈ જાતની બોર્ડર. જ્યારે આવો ત્યારે આવી શકો છો, જ્યારે જવું હોય ત્યારે જઈ શકો છો. એવરીથિંગ ઇઝ ઓપન ફોર યુ. શું આ સાચું છે? તમારું ભવિષ્ય રાજનીતિમાં ઉજળું છે. જી, સીધી વસ્તુ કહું તો જે લોકો બળવાખોરી કરે છે તેમને એ જ હોય છે, અહીંયા મારું મારા પ્રમાણે ન થયું, સામેવાળી પાર્ટીમાં રાજનીતિ જે પાર્ટી છે તેમાં જોડાઈ જવું અને એ લોકો સામે એવા નિયમો મૂકો અથવા તો મારી આવી આવી ઈચ્છા છે, મારી આવી જરૂરિયાત છે, તમે પૂરી કરો. ધારો કે ઉદાહરણ આપું, જો રીતે પરિસ્થિતિનું અત્યારે મહારાષ્ટ્રમાં જે નિર્માણ થયું છે, એકનાથ શિંદે માત્ર ભલે કહેતા હોય કે હિન્દુત્વવાદી નીતિ રીતિ જે કહેતા કહી રહ્યા છે, પરંતુ સીધી ભાષામાં કહીએ તમે પણ તમારી શરૂઆતની પ્રસ્તાવનામાં એ વસ્તુનો ઉલ્લેખ કરેલો, ત્યાં સિંહને સવારી કરવા જેવું છે. હિન્દુત્વવાદીની વાત કરીએ ત્યારે સિંહની સવારી તમે કરો ને, બેસો એટલે તમને એવું લાગે કે હા જંગલના રાજાની ઉપર રાજા બેઠો છે, પરંતુ રાજા જ્યારે નીચે ઉતરે ને ત્યારે જંગલનો રાજા જ સૌથી પહેલા એને ફાડી ખાય છે. એટલે પરિસ્થિતિ હિન્દુત્વવાદી જે સરકારની વાત કરવામાં આવે અથવા તો આવી નીતિ સાથે આગળ વધવામાં આવે તો આ લોકશાહીના દેશમાં આ નીતિ વધુ લાંબો સમય સુધી ટકી શકતી નથી. જો તમે આ જ નીતિ પ્રમાણે સિંહની મેં જે રીતે તમને ઉપમા આપી એ રીતે જો કાર્ય કરો ને તો જ્યારે તમે તે સિંહાસન પરથી નીચે ઉતરશો ત્યારે એ જ વ્યક્તિ એ જ વસ્તુ તમને પહેલાં ફાડી ખાશે. એટલે ક્યાંક આ નીતિ જ ખોટી છે, આ નીતિ પ્રમાણે રહેવું જ ન જોઈએ. રાજનીતિની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મહારાષ્ટ્રમાં તો જે ઉથલપાથલ બે દિવસથી થઈ રહી છે, હવે તો એમ કહી શકાય મહારાષ્ટ્રમાં નહીં, સમગ્ર મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધીની આ બાજુ આસામ સુધી, એટલે કે સમગ્ર ભારત હવે તો આ રંગમાં રંગાઈ ગયું છે. એક જગ્યાએ એવું નથી બન્યું કે તે જગ્યાએ આનો ડંકો પડ્યો ન હોય. અહીંયા સુરતની વાત આવે એટલે ગુજરાત આવી ગયું, આસામમાં હેમંત બિસ્વાજી જે રીતે આ 40 ધારાસભ્યોને આવકારવા માટે ગયા હતા, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા એટલે છેક દિલ્હી સુધી પણ રેલો આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બધી પરિસ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસની મિટિંગો પણ વધી ગઈ. આ બધાની મધ્યે આખું ચક્ર એવું સાબિત થઈ રહ્યું છે કે હવે વિશ્વાસમત જેની બાજુ પડે તે સરકાર બનાવશે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે હાલમ ડોલમવાળી પરિસ્થિતિ છે. ઉદ્ધવ ઠાકરે બાજુ જો વધારે ધારાસભ્યો રહેશે અથવા તો તેમને વિશ્વાસનો મત વધારે મળશે તો તેમની સરકાર તો અત્યારે છે જ તે યથાવત રહેશે. પરંતુ જો એકનાથ શિંદે યોગ્ય રીતે પોતાનું વિશ્વાસમત સાબિત કરી ચૂક્યા, તેમના સમર્થનમાં વધુ ધારાસભ્યો આવી ગયા અને જો ગઠબંધન કરી દીધું તો ફરીથી એકવાર આપણે એવું જોઈ શકીએ છીએ કે આવનાર દિવસોમાં ભાજપની સરકાર હોય તો નવાઈની વાત નહીં, પરંતુ આ ગઠબંધનની સરકારની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભાજપ સરકાર પોતે પણ આ નારો આપે છે કે સરકાર એક જ હોવી જોઈએ, સત્તા પક્ષે એક હોવું જોઈએ, ગઠબંધનવાળું જે હોય તે વધારે લાંબો સમય ટકતું નથી. આવું ભાજપ સરકારના જ મોટા મોટા નેતાઓના નિવેદનો છે આપણી પાસે. એટલે આ પરિસ્થિતિમાં જોવા જઈએ તો ગઠબંધન થશે ત્યારે થશે, પરંતુ હાલનો જે માહોલ આખો જે સાબિત સામે આવ્યો છે તેમાં મારા જે લોકોએ એક એક વોટ આપ્યો તે મતદારોનું શું. જી, મહારાષ્ટ્રની જ્યારે વાત કરીએ ને ત્યારે મુંબઈ આર્થિક રાજધાની આપણે કહીએ છીએ. મહારાષ્ટ્રમાં કંઈક ઉથલપાથલ થાય એટલે સમગ્ર દેશમાં તેની અસર થાય, જેવી રીતે દિલ્હીમાં કંઈ થાય તો તેની અસર સમગ્ર ભારતમાં થાય છે, એવી રીતે આર્થિક રીતે અથવા તો એ એટલો પ્રતિષ્ઠિત રાજ્ય કહી શકાય, પરંતુ ત્યાં રાજનીતિના જે ભણકારા વાગી રહ્યા છે ને જે રાજનીતિ ખેલાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ બાબતની દુઃખ પણ થાય કે રાજનીતિ આટલા હદે વિપરીત જઈ રહી છે. ગઠબંધનની સરકાર કરવા માટે વર્તમાન સરકારને પાડવાની જે નીતિ રીતે અપનાવવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક આંખના કણાની જેમ તે મતદારોને ખૂંચતું તો હશે જ. કારણ કે મેં જે રીતે વાત કરી એકનાથ શિંદેને કેટલાય મતદારોએ હજારો લાખો મતદારોએ મત આપ્યો હશે, શેની માટે આપ્યો હશે? મતદારોને ખબર હતી કે તે શિવસેનામાં છે, આ સરકારનું છે, આટલા મોટા નેતા છે, અમારા માટે આમ આમ કરશે. આવનાર દિવસોમાં જો ગઠબંધનવાળી સરકાર થાય અથવા તો બીજે પક્ષે ક્યાંક જોડાય તો શું મતદારો એ બાબતે રાજી થશે કે શું આ એકનાથ શિંદે જેવો ભૂતકાળમાં હતા તેવા જ ભવિષ્યમાં રહેશે? એટલે આવા તો અનેક પ્રશ્નો છે, મેં તો આ એક પ્રશ્નની વાત કરી, પરંતુ જ્યારે મતદારોની વાત આવે છે ને ત્યારે મારે માત્ર ધારાસભ્યોને એટલું કહેવું છે, તમે કેટલી પણ રાજનીતિ રમો, તમે તમારા ફાયદાની વાત કેટલી પણ જુઓ, કેટલો પણ વિરોધ કરો, આ બધી પરિસ્થિતિમાં તમારા મૂળિયા અથવા તો તમારો પાયો તે મતદાર સાથે અડેલો હોવો જોઈએ. તમારા મતદારે તમને જે બાબત માટે મૂક્યા છે અથવા તો તમે જે જગ્યાથી ચૂંટાઈને આવ્યા છો
તે જગ્યાના મતદારો શું ઈચ્છે છે, તે જગ્યાની પરિસ્થિતિ માટે શું જરૂરી છે, તે દિશામાં તમારે કાર્ય કરવાની અત્યંત જરૂરી છે. તેમાં જો તમે સારાવાના કરશો, વિપક્ષમાં હશો તો પણ તમારું નામ એટલું જ ઊંચું જશે, એટલા જ તમે પ્રતિષ્ઠિત બનશો. માત્ર આર્થિક અથવા તો માન પ્રતિષ્ઠા મોભો લેવા માટે તમે જો આ પરિસ્થિતિનું નિર્માણ કરી દો અને આવી રીતે આખી ગઠબંધન અથવા તો સરકાર પાડવાની જો નોબત આવી જાય તો આ તો યોગ્ય ન જ કહેવાય. જેજી બળદેવ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે આપે કહ્યું કે ત્રણ બીજા ધારાસભ્યો કદાચ સુરત આવી ગયા છે, એટલે બળદેવ કહી શકાય કે કદાચ મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રથી સુરત અને સુરતથી ગુવાહાટી, આ એક મેપ રૂટ કદાચ તૈયાર થયો હોય એવું કહી શકાય? બળદેવ શું કહેશો એના વિશે? રાજકારણની ઇતિહાસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી નો દાવેદાર ચહેરો દેવેન્દ્ર ફડણવીસ ને બનાવવામાં આવ્યો. ત્યારથી જ ઉદ્ધવ નારાજ હતા. ક્યાંક ને ક્યાંક બાલા સાહેબ ઠાકરે નું જે વર્ચસ્વ મુંબઈમાં હતું, ક્યાંક ને ક્યાંક તેમનું નામ હતું, જેને લઈને ઉદ્ધવ સીએમ બનવા જોઈએ, જેને લઈને ક્યાંક ને ક્યાંક ઉદ્ધવે ભાજપ સાથે ખેડો ફાડ્યો હતો. અને આમાં આગાડી જે વિકાસ સરકાર છે, એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની આ ત્રણની ગઠબંધન સરકાર બની છે. ક્યાંક ને ક્યાંક એકનાથ શિંદે ને પણ મુખ્યમંત્રી બનવું છે. ક્યાંક ને ક્યાંક એકનાથ શિંદે અત્યારે જે 40 ધારાસભ્યોને લઈને ગુવાહાટી હોટલમાં પહોંચ્યા છે, ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે મારી પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. પરંતુ તેઓને પૂછવામાં આવી રહ્યું છે કે શું આ ભાજપને સમર્થન કરશો, ત્યારે તેઓ કહી રહ્યા છે હું બાલા સાહેબ ઠાકરેનો સાચો સૈનિક છું, હજુ શિવસેનામાં છું. ત્યારે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ક્યાંક ને ક્યાંક સંજય રાઉતની પણ જે બોડી લેંગ્વેજ ઉપરથી જાણવા મળ્યું, એક બાજુ શિવસેના દ્વારા એકનાથ શિંદેને મનાવવાના હાલમાં પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેમની સાથે સંપર્કો થઈ રહ્યા છે. એકનાથ શિંદેને કોઈ પણ હિસાબે મનાઈ લેવા માટેની તડજોડની રાજનીતિ ચાલી રહી છે. સાંજે કેબિનેટની મીટિંગ મળવાની છે. તમામ ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને ખાસ કરીને ઉદ્ધવે ચીમકી આપી છે. સાંજે બેઠક મળશે, તેમાં કેટલા ધારાસભ્યો પરત ફરે છે એ પર સૌની નજર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સિયાસી ડ્રામા મહારાષ્ટ્ર ની જે નજીક જ આવેલું ગુજરાત રાજ્ય અને આ ગુજરાત જ એક એવું એપિસેન્ટર બન્યું છે સુરત. ત્યારે આપને જણાવી દઉં કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને ખાસ કરીને ભાજપમાં એવી પ્રતિભા અને તમામ સીટો પર જીતવાનું લક્ષ્યાંક ધરાવતા સી આર પાટીલ નું કદ ક્યાંક ને ક્યાંક ભારત દેશમાં અને ગુજરાતમાં વધી રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ સાથે એમને સારા સંબંધો છે. ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ દ્વારા તેમને દિશા નિર્દેશ આપવામાં આવ્યા હોય અને આ તમામ જે સ્કીપ રચાઈ હોય જેને લઈને સુરતની હોટલમાં આ ધારાસભ્યો પહોંચ્યા છે. સંજય રાઉતે પણ સીધા આક્ષેપો કર્યા હતા કે અમારી સરકારને ડામાડોળ કરવા માટેની મહત્વની ભૂમિકા સી આર પાટીલે સમગ્ર સ્કીપ રચી છે. ત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે. પરંતુ આગામી કલાકો મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર માટે કપરા ચઢાણ હોય એવું જોવા મળી રહ્યું છે. ઉદ્ધવ સરકાર સામે વિકલ્પો જ બચ્યા છે. એક વિકલ્પ તરીકે કાં તો રાજીનામું, ક્યાં તો વિધાનસભા ભંગ અથવા તો છેલ્લે તેમને ભાજપ સાથે ગઠબંધન. પરંતુ ઉદ્ધવ આખરે કયા વિકલ્પો અપનાવે છે એ આગામી સિયાસી હલચલ પરથી ખબર પડશે. જી જી, આમ જોવા જઈએ બળદેવ તો કદાચ એમ કહી શકાય કે કોઈ એક વ્યક્તિ હોય અને એને ચારે બાજુથી કદાચ કોઈ ઘેરાવો થઈ ગયો હોય કે કદાચ એ વ્યક્તિને કોઈ એક નિર્ણય તો લેવો જ પડે, કદાચ એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી રહી છે. આની આ પરિસ્થિતિ તો નહીં ચાલે, કદાચ હવે એવી તો શક્ય જ નથી કે જે તલવાર છે મ્યાનમારથી બહાર નીકળી ગઈ છે એટલે હવે એને ફરીથી અંદર જવાનો તો કોઈ મોકો નથી. પણ કહી શકાય કે જે રીતે આપે બળદેવ કીધું એ રીતે પણ જો જ્યારે આવું પણ કદાચ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય ઉથલ પાથલ તો 100% જોવા મળે છે મહારાષ્ટ્રના રાજકારણની અંદર. કદાચ એવી મોટી ઉથલ પાથલ કેમ કે જે રીતે કદાચ આ જે સરકાર છે, એક સરકાર પડી જાય છે અને બીજી નવી સરકાર જો રચાય છે તો સીએમથી લઈને આખા મંત્રીમંડળથી લઈને એક આખું નવું માળખું ગોઠવવાની વાત,
આખી નવી વ્યવસ્થા ગોઠવવાની વાત અને પાછી ફરીથી એકવાર પ્રજાનો મત કે વિશ્વાસ ઉપર ખરા ઉતરવાની વાત, શું કહેશો એના વિશે બળદેવ? બિલકુલ, આપને જણાવી કે જો વિધાનસભા ભંગ કરવામાં આવે તો મહારાષ્ટ્રના પ્રજા માટે કરોડ રૂપિયાનો માથે બોજ આવી શકે છે. બીજું જણાવી દઉં કે કાં તો ગઠબંધન સરકાર શિવસેના અને ભાજપ બનાવે તો ક્યાંક ને ક્યાંક સીએમ પદ તરીકે દેવેન્દ્ર ફડણવીસ જ બની શકે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તા જાય તો ભલે જાય, ક્યાંક ને ક્યાંક સંજય રાઉતે વહેલી સવારે મીડિયાને પણ પ્રતિક્રિયા આપી હતી કે જાય તો સત્તા જશે, ફરીથી જીતીશું, પરંતુ અમારી પ્રતિષ્ઠા છે, માણસની પ્રતિષ્ઠા અમે દાવ પર નહીં લગાવીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક સિયાસી સંકટ અત્યારે મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના સિયાસી સંકટમાં ગુજરાતના પૂર્વ સીએમ, જે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી કે શિવસેના સાથે, ભાજપ શિવસેના સાથે ગઠબંધન કરે તો આનંદની વાત છે. આ સમાચાર સાંભળીને હું ખુશ થાઉં છું. ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપે અત્યારે મગનું નામ મરી પાડ્યું નથી, ક્યાંક ને ક્યાંક પડતા પાછળ ભાજપ જ છે આ સમગ્ર ખેલમાં. ક્યાંક ને ક્યાંક એકનાથ શિંદેને ભાજપ પાર્ટી સમર્થન આપી અને એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદના દાવેદાર પણ બનાવી શકે છે. ત્યારે રાજકારણ એવી વસ્તુ છે, તેની અટકળો ક્યાંક ને ક્યાંક તમામ જે ઘટનાક્રમ ઉપરથી કલાકે કલાકે ઘટનાક્રમ બદલાઈ શકે છે. ત્યારે જોવું એ રહ્યું, સાંજે કેબિનેટની બેઠક મળશે. આ કેબિનેટની બેઠકમાં ઉત્તર સરકાર આખરે શું નિર્ણય લેશે? જી બળદેવ, પહેલા તો ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આરતી આપની પાસે આવીશ કે જે રીતે બળદેવે આખું સરસ રીતે ચિતાર આપ્યો છે, બળદેવે એક આખું ચિત્ર સ્પષ્ટ કરી નાખ્યું છે. કેમ કે બળદેવ પહેલા દિવસથી કે જ્યારથી આ શરૂઆત થઈ ત્યારથી કાલે રાત્રે જ્યાં સુધી બસો ત્યાંથી નીકળીને અત્યારે પણ જ્યારે ત્રણ ધારાસભ્યો ત્યાં આવીને પહોંચ્યા છે ત્યાં ત્યારે હાજર રહ્યા છે, ત્યારે આરતી જોવાનું એ રહ્યું કે ક્યારે એક મતદાર છે અત્યારે એની મીટ શું હશે, એક મતદાર શું વિચારી રહ્યો છે, એક મતદારને કેવું એક રાજકારણ જોઈએ છે, મતદારને કેવો એક સત્તાધીશ વ્યક્તિ જોઈએ છે, આ મતદાર શું ઈચ્છે છે. મતદાર સવારે ઉઠી અને કદાચ પોતાનું ટિફિન લઈને જતો રહે છે અને સાંજે આવીને પોતાના પરિવાર સાથે જમતો હોય છે અને રાજકારણ સાથે, સામાન્ય વ્યક્તિને રાજકારણ સાથે કંઈ લેવા દેવા હોતું નથી, પણ જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે 100% એની એક ત્રાસી નજર રાજકારણ તરફ જાય છે, શું કહેશો એના વિશે? બિલકુલ બારોટજી, અત્યારે એક મતદાર શું ઈચ્છે છે? તો એક મતદાર જે પોતાના વિશ્વાસ મૂકીને એ પોતાનો વોટ આપે છે ત્યારે એ વોટના દરમિયાન તે એટલું ઈચ્છે છે કે પોતાના દેશ માટે, પોતાના સમાજ માટે અને આવનારી પેઢી માટે, પોતાના બાળકો, પોતાના બચ્ચાઓ માટે ત્યારે આ સરકાર જે કંઈ નિર્ણય લે કે દેશના વિકાસ માટે જે કંઈ કાર્યો કરવામાં આવે તે દેશના વિકાસ માટે જે કંઈ કાર્યો થાય તે સફળતાપૂર્વક થાય. જેમ કે અત્યારે હાલ આપણે જોયું છે કે અત્યારે અનેક ગામોની અંદર વીજળીની યોજના છે, પાણીની જે યોજના છે, ત્યારે વિકાસના કામોની જે યોજના છે, શાળામાં ભણતા બાળકો માટે પણ અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તેવી અનેક યોજનાઓ વિચારતા વિચારતા એક મતદાર પોતાના માટે અને પોતાના દેશ, પોતાના સમાજ માટે એક વોટ આપે છે અને તે અપેક્ષા રાખે છે કે તે જે વ્યક્તિને જે વોટ આપી રહ્યો છે તે વ્યક્તિ તેના વોટના આધાર પર તે વ્યક્તિ ચૂંટાઈને આવે અને તેના અનેક જે કાર્યો છે જે સમાજને લઈને છે તે સફળ થાય. ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે એ મતદાર એક જ વસ્તુ વિચારતો હશે કે રાજનીતિની અંદર જો અગર આવી રીતે જ કામકાજ રહ્યું અને એક પછી એક નેતા જો આવી રીતે પક્ષપલટો કરે કાં તો પક્ષપલટો કરીને એકમાંથી બીજા પક્ષમાં જાય ત્યારે તે લોકોના અંદર પણ એક એવો ગભરાટ ને એક એવો ડર પેદા થાય છે કે આવનારા સમયમાં અમે જે વ્યક્તિને કે જે વ્યક્તિને દેશ માટે, સમાજ માટે ઊભો કરી રહ્યા છે તે અગર આવું જ કરશે તો આપણા સમાજનું શું થશે અને આવનારા સમયમાં તેમને પણ ભવિષ્ય જો અગર આગળ જોવા જાવ તો ભવિષ્યમાં શું થશે આ બધે પગલા જો અગર આવી રીતે જ ચાલતું રહ્યું તો. જી જી, રવિ શું આપશે ટૂંકી પ્રતિક્રિયા આના ઉપર? ચોક્કસથી, હવે આનંદજી, આપણે રાહ જોવાની છે. થોડા સમય પછી એટલે કે સાંજની વેળાએ કેબિનેટની બેઠક ફરીથી થશે અને તેમાં સાબિત થઈ જશે કે વિશ્વાસ મત કોને મળ્યા છે અને કઈ રીતે મળ્યા છે અને શું થયું, આખો ચિતાર બહાર આવી જશે. હવે તો આપણે વેઇટ એન્ડ વોચની નીતિ જ અપનાવી શકીએ. અહીંયા બેસીને અત્યારે હાલ આપણે કોઈ નિર્ણય ન કરી શકીએ, પરંતુ જ્યારે આખો માહોલ થયો છે તો ચોક્કસથી હું એટલું કહીશ કે બળવાખોરી નીતિ ક્યારેય આગળ રાજનીતિમાં ટકતી નથી. તમે ભલે પક્ષપલટો કરો છો, પક્ષપલટો થોડા સમય માટે કદાચ તમારા માટે સારો હશે પરંતુ તમારું ભવિષ્ય એ ધૂંધળું બનાવી દેશે. એટલે જે પણ ધારાસભ્ય હોય, નેતા હોય, તે લોકો જો આવો પક્ષપલટો કે આવી રીતે નીતિ રીતે અપનાવતા હોય તો સુધરી જાઓ,
મતદારો જ્યારે તમારા પર તેમનો તમાચો તમારા ગાલે પડશે ને તો તમારી સત્તા પણ જશે, તમારી ખુરશી પણ જશે અને ત્યાર પછી તમે એક એક મત લેવા માટે તરસી જશો. એટલે એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે જનતા જ્યારે તમને ચૂંટીને જે સ્થાન માટે જે બાબત માટે મૂકે છે તે દિશામાં જો તમે તત્પર રહેશો, તમારી સેવા આપશો અને રાજનીતિને એક સેવા તરીકે લો, લાલચુ નીતિ અપનાવીને સત્તાના સિંહાસન પર બિરાજવાની નીતિ અપનાવીને ન લેશો, બસ આટલું કહેવા. જી જી, રવિ અને આરતી આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે જોયું એ રીતે કે મહારાષ્ટ્રનું રાજકારણ, મહારાષ્ટ્રના રાજકારણની અંદર ઉથલ પાથલ અને રાજકારણમાં ચાલતી ઉપર ચડાવની નીતિ આપણે છેલ્લા ઘણા કલાકોથી જોઈ રહ્યા છીએ. જે રીતે રાજકારણમાં બદલાવ આવી રહ્યો છે, ક્યાંકનું રાજકારણ ક્યાંકથી શરૂ થઈને ક્યાં પહોંચે છે તો જોવાની જ વાત રહી. ઘણી બધી વાતો એવી હોય છે કે જેની ખાલી માત્ર ને માત્ર આપણે અટકળો કરી શકીએ છીએ, એમાં કોઈ અનુમાન બાંધી શકાતું નથી. એક ગુજરાતીમાં સરસ કહેવત છે, ને જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એમ જો કદાચ આ રાજકારણની વાત કરવા જઈએ તો એમાં પણ એવું કહી શકાય છે કે ન જાણ્યું જાનકી નાથે મહારાષ્ટ્રના રાજકારણમાં કાલે શું થવાનું છે. ચર્ચા અને મુદ્દામાં બસ માત્ર આટલું. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી ખબર અમારી. નમસ્કાર.